નમસ્કાર, મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સંસદ સત્ર અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોજી સર્વપક્ષીય બેઠક. તમામ મુદ્દે સંસદમાં ચર્ચા માટે સરકારે દર્શાવી તૈયારી. કાર્યવાહી સુચારૂ રૂપે ચલાવવા માટે મોટાભાગના પક્ષો થયા સંમત. ભારતના ટોપ 10 સ્વચ્છ શહેરોમાં સુરત અને રાજકોટના સમાવેશથી રાજ્યભરમાં ખુશીની લાગણી. વડોદરા 13માં તો અમદાવાદ 14માં ક્રમે. દિલ્હીમાં કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ જાહેર કરેલા સ્વચ્છ સર્વેક્ષણ 2016માં પ્રથમ ક્રમે મૈસૂર. ગુજરાત સરકારની નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિમાં લુપ્ત થતા ક્રાફ્ટની જાળવણી માટે વન વિલેજ વન પ્રોડક્ટનો અભિગમ. શ્રેષ્ઠ યુવા કારીગરને 1 લાખનો વિશેષ પુરસ્કાર અપાશે. માર્કેટિંગ પ્લેટફોર્મ સ્ટાર્ટઅપ ફંડ ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સને પ્રોત્સાહનનું પણ આયોજન. સુરત અને રાજકોટમાં સ્પોર્ટ્સ એકેડેમી સ્થાપવાની રમતગમત મંત્રીની જાહેરાત. ગાંધીનગરમાં 178 ખેલાડીઓ રાજ્યપાલશ્રીના ચંદ્રક ઉપરાંત સરદાર પટેલ, એકલવ્ય સહિતના એવોર્ડ્સથી સન્માનિત. ગુવાહાટીમાં 12મા દક્ષિણ એશિયાઈ રમતોત્સવનું આજે ભવ્ય રંગારંગ સમારોહ સાથે થશે સમાપન. ઉત્તર પૂર્વના રાજ્યોના 8 બેન્ડ દ્વારા રજૂ થશે યુવાનો માટે સંગીતમય કાર્યક્રમ. સમાચાર વિગતવાર જોઈએ. આગામી 23મી ફેબ્રુઆરીથી શરૂ થતા સંસદના બજેટ સત્રને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, જેમાં તમામ પક્ષોના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીના નિવાસસ્થાને મળેલી આ બેઠકમાં સંસદનું કામકાજ સરળતાથી થાય તે માટે મોટાભાગના પક્ષોએ સંમતિ દર્શાવી હતી. સરકારે પણ તમામ મુદ્દે સંસદમાં ચર્ચા કરવાની તૈયારી બતાવી હતી. બેઠક બાદ વેંકૈયા નાયડુએ પત્રકારોને વધુ માહિતી આપી હતી. सदन में जो गतिरोध आ रहा है इसका समाधान हम सब लोग मिलकर करें और जो मुख्य कानून देश के हित में है उन लोगों को पारित उनको पारित करने में सब लोग सहयोग दे, इसी उद्देश्य से आज प्रधानमंत्री ने खुद इनिशिएटिव लेके प्रमुख दलों का नेताओं को लोकसभा में राज्यसभा में બોલાયા હૈ. દિલ્હીમાં પ્રેસ ક્લબ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દેશ વિરોધી સૂત્રોચ્ચાર બદલ દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ પ્રાધ્યાપક એસએઆર ગિલાનીની દેશદ્રોહના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યક્રમ 10મી ફેબ્રુઆરીએ યોજાયો હતો, જેમાં સંસદ હુમલા કેસના દોષિત અફઝલ ગુરુને બિરદાવતા સૂત્રોચ્ચાર કરાયો હતો. કાર્યક્રમના મંચ ઉપર ગિલાની પણ ઉપસ્થિત હતા. ઉલ્લેખનીય છે કે 2001માં સંસદ પર હુમલાના સંદર્ભે પણ ગિલાનીની ધરપકડ થઈ હતી, પરંતુ પુરાવાના અભાવે તેમને મુક્ત કરી દેવાયા હતા. બીજી બાજુ જેએનયુના વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કનૈયાકુમારની પોલીસ કસ્ટડી વધુ 2 દિવસ લંબાવાઈ હતી. બીજી બાજુ ગઈકાલે કનૈયાકુમાર અંગેના કેસની સુનાવણી વખતે નવી દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટની બહાર વકીલોના કપડાં પહેરેલા કેટલાક લોકો અને જેએનયુના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. કનૈયાકુમારની ઘટનાની તપાસ એનઆઈએ પાસે કરાવવાની માગણી આજે દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જેએનયુ મુદ્દે કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે જેએનયુ મુદ્દે નિવેદન બદલ રાહુલ ગાંધી માફી માંગે. નાણામંત્રી અરુણ જેટલીએ નોન ટેક્સ રિસિપ્ટ પોર્ટલ એટલે કે એનટીઆરપીનું લોન્ચિંગ કર્યું હતું. ગઈકાલે લોન્ચ થયેલા આ પોર્ટલ દ્વારા સામાન્ય માણસો, કોર્પોરેટ કંપનીઓ અને અન્ય વપરાશકારો સરકારી વિભાગોમાં વેરા સિવાયની ભરવાની થતી રકમો ઓનલાઈન જમા કરાવી શકશે. પહેલા જ દિવસે એનટીપીસીએ સરકારી ખાતામાં એનટીઆરપી મારફતે ₹989 કરોડનું વચગાળાનું ડિવિડન્ડ જમા કરાવ્યું હતું. આ પોર્ટલ કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સે તૈયાર કર્યું છે. દર વર્ષે ₹2 લાખ કરોડથી વધુ નોન ટેક્સ રિસિપ્ટ જમા થાય છે, જેમાં સૌથી વધુ ડિવિડન્ડની ચૂકવણી જાહેર ક્ષેત્રની કંપનીઓ અને આરબીઆઈ તરફથી થાય છે. આ ઉપરાંત નોન ટેક્સ રિસિપ્ટમાં વ્યાજની રસીદ, સ્પેક્ટ્રમ ચાર્જ, રોયલ્ટી લાયસન્સ ફી, ફોર્મના વેચાણની રકમ તેમજ આરટીઆઈ અરજીની ફીનો પણ સમાવેશ થાય છે.
દેશભરના જાહેર થયેલા ટોપ 10 સ્વચ્છ શહેરોમાં ગુજરાતના બે શહેરો સુરત અને રાજકોટનો સમાવેશ થતા હર્ષની લાગણી પ્રવર્તી છે. દેશભરના 75 શહેરોના થયેલા સર્વેક્ષણમાં પહેલા ક્રમે મૈસૂરનો સમાવેશ થાય છે. દેશભરના સ્વચ્છ શહેરોમાં ટોપ 10માં ગુજરાતના સુરત અને રાજકોટનો સમાવેશ થતાં હરખની હેલી ચડી છે. કેન્દ્ર સરકારના સ્વચ્છતા અંગેના એક સર્વેક્ષણમાં દેશભરના 53 શહેરો અને 22 રાજધાનીઓમાંથી અંદાજે 2 કરોડ લોકોએ પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા. પ્રધાનમંત્રી મોદીના સ્વપ્નના દેશની નેમ લઈ ચૂકેલા ટોપ 10માં અનુક્રમે મૈસૂર, ચંદીગઢ, ત્રિચિનાપલ્લી, નવી દિલ્હી, વિશાખાપટ્ટનમ, સુરત, રાજકોટ, ગંગટોક, પીપરી અને ગ્રેટર મુંબઈનો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ આજે દેશના સ્વચ્છ શહેરોને અભિનંદન સાથે માહિતી આપી હતી. The top 10 cities in the country in the order of merit are 1. Mysore in Karnataka. 2. Chandigarh, congratulations. 3. Tiruchirappalli, Tamil Nadu. 4. New Delhi Municipal Council, National Capital Territory. 5. Vishakhapatnam, Andhra Pradesh, the coastal city. 6th, Surat, Gujarat. 7th, Rajkot, Gujarat. 8th, Gangtok, Sikkim. Congratulations to Gangtok. 9th, Pimpri Chinchirwad, Maharashtra. Good. 10th, Greater Mumbai, Maharashtra. ઉલ્લેખનીય છે કે સુરત અને રાજકોટ સાથે ટોપ 15માં 13મા સ્થાને વડોદરા અને 14મા ક્રમે અમદાવાદનો પણ સમાવેશ થાય છે. દેશભરના 75 જેટલા શહેરોનો આ સર્વે ભારતીય ગુણવત્તા પરિષદ દ્વારા હાથ ધરાયો હતો. સુરતનો ક્રમ 6 નંબરે આવેલો છે. અત્યારે જે છે સુરત કરતા 5 શહેરો અલગ અલગ માપદંડોમાં આગળ છે, એટલે નેચરલી સુરત શહેરને પણ એક આ પડકાર છે અને એક હેલ્ધી સ્પિરિટમાં લઈએ તો એક સ્પર્ધા પણ છે. ભવિષ્યમાં પણ રાજકોટ એ સમગ્ર ભારતમાં સ્માર્ટ શહેર બને અને સ્વચ્છતામાં નંબર 1 બને એના માટેના અમારા સતત પ્રયાસો રહેશે અને મને આશા છે કે રાજકોટની જનતાના સાથ સહકારથી આ સપનું પણ સાકાર થશે. ભારત દેશમાંથી રાજકોટ 7મા નંબરે ક્લીન સિટી તરીકે પાસ થઈ છે, એ બદલ હું ખુશ છું. ગુજરાતના 4 મેગા સિટીનો સ્વચ્છ શહેરોમાં સમાવેશ થતા હવે ગુજરાતના તમામ શહેર સ્વચ્છતાની હોડ બક્ષે. આશા પણ રાખી શકાય કે આગામી સર્વેમાં ગુજરાતના જ 8-10 શહેરો સ્વચ્છ શહેરોમાં સામેલ થાય તો નવાઈ નહીં. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાજ્યમાં કુટીર અને ગ્રામોદ્યોગની વૃદ્ધિ તથા વિકાસ માટે ઉદ્યોગમંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા ગ્રામોદ્યોગ નીતિ 2016ની જાહેરાત કરવામાં આવી હતી. આ નીતિમાં નવી પહેલ અન્વયે વન વિલેજ વન પ્રોડક્ટ ઓવીઓપીની શરૂઆત કરવામાં આવશે, જેનો હેતુ લુપ્ત થતી ક્રાફ્ટના સંવર્ધન અને તેના પુનરોત્થાનનો છે. લુપ્ત થતી કળાઓના કારીગરોને ઉત્પાદનના વેચાણ ઉપર વિશેષ વળતર તેમજ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં ભાગ લેવા જરૂરી સવલતો પણ આપવામાં આવશે. કારીગરોની યુવા પેઢીને પારંપરિક કળા માટે આકર્ષવા 35 વર્ષ સુધીના શ્રેષ્ઠ યુવા કારીગરને રૂપિયા 1,00,000 પુરસ્કાર આપવામાં આવશે, જ્યારે મહિલા કારીગરને 1,25,000 પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. તો ઇકો ફ્રેન્ડલી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા વિવિધ પાયલટ પ્રોજેક્ટ્સ પણ બનાવવામાં આવશે. એ લોકોની જે પ્રોડક્ટ્સ છે એ પ્રોડક્ટ્સમાં સુધારો કઈ રીતે આવે એના માટે ડિઝાઇન સ્ટુડિયો કરવામાં આવશે. એ લોકોને કયા કલર કોમ્બિનેશન વાપરવા થી માંડીને એમનો માલનો વેચાણ સરળતાથી કઈ રીતે થાય, ગુર્જરીનું માધ્યમ હોય કે ખાનગી ક્ષેત્રે મેળાઓ રાખીને માધ્યમ હોય, એ બધું જ આ નીતિની અંદર આપણે જાહેર કર્યું છે. ગાંધીનગર ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રમતગમત મંત્રી શ્રી નાનુભાઈ વાનાણીના હસ્તે રાજ્યના 178 ખેલાડીઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ રમતો માટે સરદાર પટેલ, એકલવ્ય તથા જયદીપસિંહજી એવોર્ડ તેમજ જાહેર સુખાકારી ક્ષેત્રે વિશિષ્ટ કૌશલ્ય દાખવનાર વ્યક્તિઓને નામદાર રાજ્યપાલશ્રીનો સુવર્ણચંદ્રક અને એક વ્યક્તિને ગુણવત્તા પ્રમાણપત્ર પેટે એવોર્ડથી સન્માનિત કરાયા હતા. નાનુભાઈ વાનાણીએ
છેલ્લે કેરળમાં યોજાયેલા 35મા નેશનલ ચેમ્પિયનશીપમાં ગુજરાતે 9મો ક્રમ પ્રાપ્ત કરી 20 મેડલ્સ મેળવતા રમતવીરોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ કાર્યક્રમમાં સુરત અને રાજકોટમાં સ્પોર્ટ્સ એકેડમી શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત છોકરાઓ માટેની આદર્શ નિવાસી શાળા અંકલેશ્વર તેમજ છોકરીઓ માટેની આદર્શ નિવાસી શાળા ઝઘડિયાની શાળા તેમજ છાત્રાલય ઇમારતનો લોકાર્પણ કાર્યક્રમ યોજાઈ ગયો. રાજ્યના વન પર્યાવરણ મંત્રી મંગુભાઈ પટેલ તેમજ કેન્દ્રના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં આ સમારોહ યોજાયો હતો. કાર્યક્રમને સંબોધતા શ્રી વસાવાએ જણાવ્યું હતું કે આદિજાતિ વિકાસના ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે અને રાજ્ય સરકાર અનેક વિવિધ યોજનાઓ મારફતે વનબંધુઓને સતત વિકાસના માર્ગે આગળ વધવાનું પ્રોત્સાહન આપે છે. વન અને પર્યાવરણ મંત્રી મંગુભાઈ પટેલે કહ્યું હતું કે આદર્શ નિવાસી શાળાઓમાં છાત્રાલય જેવી સુવિધા મળતી થતાં શિક્ષણમાં ગુણવત્તાનું સ્તર ઘણું ઊંચું આવ્યું છે. જંગલ જમીનના કાયદા 2006ની જોગવાઈઓ તેમજ કેન્દ્ર સરકારના પરિપત્રના અસરકારક અમલની માગણી સાથે રાજપીપળા ખાતે નર્મદા જિલ્લાના આદિવાસીઓએ વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. પોસ્ટર્સ અને બેનર સાથે આદિવાસીઓ 3 દિવસ સુધી આ રીતે ધરણા કરશે. રેલી રાજપીપળાના મુખ્ય માર્ગો પર ફર્યા બાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યા બાદ પૂર્ણ થઈ હતી. આદિવાસીઓના હક માટે ચાલી રહેલી આ લડત અંગે આદિવાસી વન સમિતિના પ્રમુખ પ્રભાત વસાવાએ વધુ માહિતી આપી હતી. ત્યારબાદ અમે કલેક્ટર કચેરીએ આવીને કલેક્ટર શ્રી સાહેબને મળીને એમને આવેદનપત્ર આપ્યું અને આ કાર્યક્રમની અંદર અમે રેલી ધરણા સાથે બધા આવ્યા છે અને 3 દિવસ સુધી અમારો આ કાર્યક્રમ રહેશે અને અલગ અલગ તાલુકાઓમાંથી લોકો આવીને વન અધિકાર કાયદાના અમલીકરણ માટે રજૂઆત કરશે અને 27/7/2015નો પરિપત્ર જે કેન્દ્રીય આદિવાસી મંત્રાલયે બહાર પાડ્યો છે એનું આજ દિન સુધી કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવી. એ પ્રક્રિયા હાથ ધરવામાં આવે એટલા માટે મોટી સંખ્યામાં આજે લોકો રેલી ધરણાના કાર્યક્રમમાં રાજપીપળા ખાતે ઉમટી પડ્યા છે. ભરૂચમાં સૌપ્રથમવાર એકલવાયા વડીલો માટે જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અનુબંધ ફાઉન્ડેશન દ્વારા ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલી રૂંગટા વિદ્યાભવન સ્કૂલમાં આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી 235 જેટલા વડીલોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમના ઉદઘાટન સમારંભમાં ભરૂચના સામાજિક કાર્યકર ધનજીભાઈ પરમાર, સંસ્કાર ભારતી ટ્રસ્ટના પુષ્પાબેન પટેલ સહિત આયોજકો, સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 20 જેટલા યુગલોએ પસંદગી ઉપર મંજૂરીની મહોર પણ મારી હતી. જીવનના આખરી દિવસોમાં સહારાની ખૂબ જરૂર પડે છે ત્યારે એકાકી જીવન જીવતા લોકોને સાથે લાવવાનો આ એક ઉત્તમ પ્રયાસ હતો. માની કે તમામ વ્યવસ્થાની અગવડ મને પડે છે, એ અગવડને સુધારો થઈ જાય અને સરકાર મળે અને સરકારથી જીવન જીવીએ એ ભાવના છે, બીજું કોઈ નથી. અમદાવાદથી આવીએ છીએ. 50 વર્ષથી ઉપરના ભાઈઓ, 45 વર્ષથી ઉપરના બહેનો જે પાનખરમાં પણ વસંત ફેલાવવા માટેનો આ નવતર પ્રયોગ છે અમારો અને એકબીજાની પસંદગી થાય એના માટે આવા પસંદગી મેળા ઓલ ઇન્ડિયા લેવલ ઉપર અમે રાખીએ છીએ. બાળકોની સુરક્ષાના મુદ્દે જામનગરના જિલ્લા પોલીસ વડાએ શાળા સંચાલકો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં બાળકોની સુરક્ષા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુલે જણાવ્યું હતું કે શાળાએ જતા બાળકો માટેના વાહનોની સુરક્ષાનો મુદ્દો હોય કે પછી વિદ્યાર્થીઓના અપહરણનો, આ તમામ મુદ્દે એક અઠવાડિયા સુધી જાગૃતિ ઝુંબેશ યોજી સુરક્ષાના પગલાં લેવામાં આવશે. આ કાર્યક્રમમાં જામનગર વાલી મંડળના સભ્યો, શાળાના સંચાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આરટીઓ, જામનગર જિલ્લા પોલીસ અને જામનગર શિક્ષણ વિભાગ તરફથી આજે તમામ આચાર્યોની મિટિંગ લેવામાં આવી છે, જેમાં તમામને જે ટ્રાફિકના લગતા નિયમો છે અને ખાસ કરીને બાળકોને પરિવહન કરતા જે સાધનો છે એમના નિયમોની જાણ કરવામાં આવી છે. લગભગ 8-1 દિવસ સુધી તમામ બાળકોની લિસ્ટ તૈયાર કરવામાં આવશે કે કયા રિક્ષામાં કયું બાળક જાય છે અને કેટલા વિદ્યાર્થીઓ એક રિક્ષામાં અને એક વાહનમાં જાય છે.
બારમાં દક્ષિણ એશિયાઈ રમતોત્સવનું આજે સમાપન થશે. 12 દિવસ ચાલેલા આ રમતોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે તમામ ખેલાડીઓ તેમજ રમતગમત પ્રતિનિધિમંડળને શાનદાર અને યાદગાર વિદાય અપાશે. આ માટે યજમાન રાજ્ય આસામ અને મેઘાલયે બધી જ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. પૂર્ણાહુતિ સમારોહના રંગારંગ કાર્યક્રમમાં નેપાળમાં યોજાનારા આગામી રમતોત્સવની ઝલક પણ નજરે પડશે. આ ઉપરાંત પૂર્વોત્તર રાજ્યોના 8 બેન્ડ દ્વારા યુવાનો પર આધારિત સંગીતમય કાર્યક્રમ પણ રજૂ થશે. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.